કેશોદિયાડમાં મજૂરોના અભાવે બે દિવસમાં માત્ર 10 ખેડૂતોની મગફળીનો તોલ કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈ નોંધણી માટે અત્યાર સુધીમાં 2550 ખેડૂતોને ટોકન અપાયા હતા, જે પૈકી 1850ના રજીસ્ટ્રેશન થયા હતા અને 15મી નવેમ્બરથી ખરીદી શરૂ થતા પ્રથમ દિવસે 50 ખેડૂતોના મગફળીના તોલ માટે બોલાવાયા હતા, પરંતુ તેમાંથી માત્ર 27 ખેડૂતો જ આવ્યા હતા. પ્રથમ દિવસે દિવસભર તોલ ચાલ્યો હોવા છતાં 3 ખેડૂતો બાકી રહ્યા હતા અને બીજા દિવસે 30 ખેડૂતોને બોલાવાયા હતા, પરંતુ આગળના દિવસની મગફળી યાર્ડથી ગોડાઉન સુધી ન પહોંચી શકતા મજૂરોની અછત ઊભી થઈ હતી અને મોટાભાગના મજૂરો તેમાં રોકાઈ જતા પ્રથમ દિવસના 3 અને બીજા દિવસના 7 ખેડૂતોની મગફળીનો તોલ થયો હતો. બીજા દિવસે બોલાવેલા ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી અને માત્ર 2 કાંટા પર જ તોલ થયો હતો. આ અંગે ગોડાઉન મેનેજર નિરંજનભાઈએ જણાવ્યું હતું કે મજૂરોની અછત છે, તેમજ જે મજૂરો છે તે બિન અનુભવી હોવાથી સમય વધારે પસાર થઈ જવાથી આ સમસ્યા સર્જાઈ રહી છે. સરકારી ખરીદ કેન્દ્રમાં મગફળી રજીસ્ટ્રેશન કરાવીને અમને મેસેજ મળ્યો કે 16 તારીખના રોજ 9 વાગે તમે ખરીદ કેન્દ્ર ખાતે 9 વાગે તમારો જથ્થો લઈને હાજર રહ્યો. અમે 9 વાગ્યાના અહીંયા વાહન લઈ અને ભરીને ઊભા છીએ. અત્યારના 3 વાગ્યા સુધી 16 તારીખનો પહેલો વારો છે, છતાં અમારો ટોલ નથી. યાર્ડમાં ફક્ત 2 કાંટા હાલે અને સવારની 200 ગોળી મગફળી પણ અહીં તોરાણી નથી. જો આવી રીતે જ બધાના વાર હાલશે તો આ ખેડૂતોનો કેટલી વારો લેવાય હશે? આ 16 તારીખ 15 તારીખનો વારો હજી ચાલુ છે, એ વારો હજી આવ્યો નથી. તો 16 તારીખના પહેલા વારે હજી 16 તારીખે ચાલુ નથી, 16 તારીખ પૂરો થવા આવ્યો છે. તમામ ખેડૂતોના વારા કઈ રીતે આ લોકો લઈ હશે? આ મજૂર અને કાંટાની કોઈ વ્યવસ્થા જ નથી. જગદીશ યાદવ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.